કેનેડામાં ખલિસ્તાનની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ખલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખલિસ્તાની હરદીપ સિંહ નજ્જરના મૃત્યુના જન્મત સંગ્રહના પોસ્ટર ચોંટાડ્યા હતા. આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું, જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવ્યા છે. વાદળી પાઘડી પહેરેલી વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવે છે અને ત્યારબાદ બંને ત્યાંથી ભાગી જાય છે. ખલિસ્તાની હરદીપસિંહ નજ્જરના જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નજ્જરનું નામ સામેલ હતું. હરદીપ નજ્જરને કેનેડાના સરેમાં ગોળી મારી નાખવામાં આવ્યા હતા, જે બાદ તેનું મોત થયું હતું. આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં ઘણી વખત સામે આવ્યા છે, જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં એન્ટોરિયોનમાં પ્રાંતમાં BAPS એટલે કે સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા હતા.